ખોડિયાર નગર 2 ના રહેવાસીઓ દ્વારા ટેક્સને લઈ એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ત્યાંના નાગરિકો દ્વારા સામૂહિક રીતે ટોલ નગારા વગાડી ટેક્સ ભરપાઈ કરવા બોટાદ નગરપાલિકા પર પહોંચ્યા હતા અને બોટાદના નાગરિકોમાં પોતાની ફરજ સમજી પોતાનો ટેક્સ નિયમિતપણે ભરપાઈ કરી નગરપાલિકાને વિકાસના કામોમાં સહભાગી બને તેવો ઉમદા સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો. ત્યાંના નાગરિકો સાથે વાત કરતા જણાવેલ કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તેમના વિસ્તારમાં અનેક પ્રશ્નોના નિરાકરણ કરી આપવાના વાયદાઓ કરેલ છે અને અનેક કામો પણ તેમણે કર્યા છે અને તેમને લોકો સાથે મળી અને ટેક્સ ભરવા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલ જેથી તે લોકો સામૂહિક રીતે ટેક્સ ભરપાઈ કરવામાં આવ્યા હતા. અમને એમ કીધું કે તમારે કોઈ રસ્તા ગટર બધું આવી જશે, ટેક્સ ભરી જાઓ, એટલે અમે ભરવા માટે આવ્યા છીએ. ખરેખર તમે શું માનો છો, ટેક્સ તમે ભરો એ ફાયદામાં છે કે નુકસાનમાં? ફાયદામાં છે. શું નામ તમારું? ભોરાભાઈ પ્રેમજીભાઈ મકવાણા. ભોરાભાઈ, જે બોટાદ નગરપાલિકા ખાતે ખોડિયાર નગરના મોટા ભાગના રહીશો અહીં આવેલા છે ટેક્સ ભરવા માટે, શા માટે એકી સાથે આટલા બધા લોકો ટેક્સ ભરવા માટે આવેલા? ખોડિયાર નગર છેલ્લા 30 વર્ષથી વિકાસ વંચિત છે, તેના માટે છેલ્લા 1.5 વર્ષથી અમે ખોડિયાર નગરમાં છેલ્લે છેલ્લે મિટિંગ કરી અને દરેક કર્મચારીએ કહ્યું છે કે આપણે જો વિકાસ કરવો હોય તો ગટર લાઈન, નળ લાઈન અને રોડ લાઈન તેમજ પાણીનો સંપ એ બધું આપણે આવી જશે તો આપણે ટેક્સ ભરવો જરૂરી છે. અમે અગાઉ શ્રી માલી સાહેબે અમારી ખોડિયાનગરમાં 2 મિટિંગ કરી અને પાણીનો જે અમારે છેલ્લા 4 મહિનાથી પાણી નહોતું મળતું એનો અમારે સંઘર્ષ સમિતિએ 22 દિવસ સંઘર્ષ કરી અને એને પાણી મેળવ્યું છે, તે શ્રી માલી સાહેબ, રેલવેના સાહેબ અને પાણી પુરવઠાના શ્રી ચુડાસમા સાહેબ અને ઈએમ સાહેબનો આભાર માની અમે તાત્કાલિક હરિજનવાસમાંથી દાન આપી અને 21 દિવસમાં અમને પાણી આપ્યું છે મીઠું, તેમ ડબલ અમે આભાર માની છે. ખરેખર અધિકારી દ્વારા જે પ્રમાણે તમને માર્ગદર્શન આપવામાં આવેલું, આજે તમે લોકો ટેક્સ ભરવા આવેલા છો, કેટલો આનંદ અને ઉત્સાહથી તમે આવ્યા? હા, એ આનંદ અને ઉત્સાહ છે જ, કારણ કે અમારે નળ લાઈન, ગટર લાઈન અને પાણીનો સંપની જરૂર છે અને રોડ લાઈન એ મળે અને બધા ટેક્સ ભરી દે તો સરકારને ટેક્સમાં પૈસા ભરવાનો, ટેક્સ ભરે તો પૈસાની આવક થાય, એટલે આજે અમે આવેદન કરી અને ખોડિયાર નગરમાંથી શ્રી મારી સાહેબે અમને આવેદન આપ્યું કે તમે બધાને ભેગા કરી રાખશો, એટલે અમે ખોડિયાર નગરમાં ઢોલ વગાડી શેરીએ શેરીએ જઈ અને માણસો ભેગા કરીને આયોજન કર્યું હતું, એ બધા આજે ટેક્સ ભરવા આવ્યા છે તો તે બદલ સર્વેનો અમે આભાર માનીએ છીએ. શું નામ તમારું? સાબળીયા અર્ગુનભાઈ નારાયણભાઈ. અર્ગુનભાઈ, નગરપાલિકા ખાતે આજે ખોડિયાર નગર 2 ના મોટા ભાગના રહીશો અત્યારે આવેલા છે ટેક્સ ભરવા માટે, શા માટે એકી સાથે આટલા બધા લોકો? ખોડિયાર નગર 2 નંબર જે 30 વર્ષથી વસવાટ કરે છે અને સુવિધાથી વંચિત ખૂબ છે અને આ એક અમારે ચીફ ઓફિસર નવા હોવાથી અમને ખૂબ માર્ગદર્શન મળ્યું અને અમને જે સરકારી જે સુવિધા છે, મ્યુનિસિપાલિટીની જે સુવિધા છે એ આપવાનું અમને વચન આપી, ખાતરી આપી અને ટેક્સની અમને ટેક્સ વિશે અમને સમજાયા અને અમે પણ સમજ્યા કે ભાઈ ટેક્સ છે એ સરકારને ભરવો ખૂબ જરૂરી છે અને મહાનગરપાલિકા કે નગરપાલિકા એ આપણી માં છે અને ટેક્સ ભરવો એ બહુ જરૂરી છે અને ટેક્સથી જ જે તે એરિયાનો વિકાસ થતો હોય છે અને આ સાહેબ છે એ અમને ખૂબ ખૂબ સહકાર આપશે અને ખાતરી આપી. ખરેખર અત્યારે જયારે તમે લોકો ટેક્સ ભરવા આવેલા
કેવી રીતે આવેલા, કેટલો આનંદ હતો તમને લોકો? હા, આ જે અમે કોળિયાનગર બે માં છે ને, અમારે જે વસ્તી છે એ બધી મજૂરી માણસો છે, છતાં પણ અમે જે ટેક્સ સાહેબ ના સમજાવવાથી અમે ટેક્સ સમજ્યા અને અમે એકદમ તૈયારી ફૂલ હતા નહોતા, છતાં અમે જોગવાઈ કરી અને ટેક્સ ભરવો એ અમારી ફરજમાં આવે છે અને અમને ખૂબ સુવિધા મળે એવું છે. અને અમે આ મ્યુનિસિપાલિટીમાં જે આવ્યા અમે ઢોલ નગરા સાથે, અમને ખૂબ આનંદ છે અને મ્યુનિસિપાલિટીએ પણ અમારું ખૂબ ખૂબ સ્વાગત કર્યું છે, એ બદલ પણ અમે મ્યુનિસિપાલિટી ઉપર ખૂબ આભાર માનીએ છીએ. પાંચાભાઈ માળી, ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા. ગયા વર્ષે અમારું કુલ માગણું હતું 13.84 કરોડ, એમાંથી 3.10 કરોડ ની વસૂલાત થઈ, એટલે કે 22.45% જેટલી ગયા વર્ષે વસૂલાત થઈ હતી. ખોડિયાનગર વિસ્તારના 2-3 પ્રશ્નો હતા, ખાસ કરીને એક પાણીનો પ્રશ્ન હતો, સ્ટ્રીટ લાઇટનો થોડો પ્રશ્ન હતો સફાઈનો, એના માટે અમે 2-3 વખત એમની સાથે મિટિંગો કરી અને એ દરમિયાન અમે એમને ટેક્સ ભરવા માટે પણ એમને સમજાવ્યા અને એમના જે આગેવાનો છે એમના સમજાવટથી આજે ટેક્સ ભરવામાં રિબેટ માટેનો છેલ્લો દિવસ હોય, એ લોકો આજે સામૂહિક રીતે ઢોલ નગારા સાથે સરઘસ કાઢી અને નગરપાલિકામાં ટેક્સ ભરવા માટે આવ્યા છે. આમ નગરપાલિકાનો ટેક્સ ભરીને નગરના વિકાસમાં સહભાગી બનવા માટેનો એક નવતર ઉદાહરણ ખોડિયારનગર 2 ના રહેવાસીઓએ પૂરું પાડેલ છે. ખાસ કરીને ટેક્સ જેનો લોકો બાકી હોય ત્યાં ઢોલ વગેરે વગાડવા પડતા હોય, ત્યારે આ લોકો સામે જે ઢોલ વગેરે વગાડવા સાથે આવેલા છે, આપ શું માનો છો, લોકોમાં કેટલો ઉત્સાહ, લોકોમાં કેટલું ઉત્તમ ઉદાહરણ કહેવાય? આ ખૂબ સારી બાબત કહેવાય. ખરે આમ તો અમે ઢોલ નગારા વગાડીને ટેક્સ વસૂલ કરવા માટે જઈએ છીએ, પણ ખોડિયાનગર 2 ના રહેવાસીઓએ સમગ્ર બોટાદવાસીઓને એક અલગ પ્રકારનો સંદેશો આપવા માટે આજે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેને અમે આવકારીએ છીએ અને આગામી સમયમાં નગરના જે બાકીદારો છે, અમારું આ વર્ષનું કુલ માગણું 15.20 કરોડ છે, એની સામે 2 કરોડની વસૂલાત થઈ છે અત્યાર સુધી, એટલે કે 13 કરોડ જેટલી વસૂલાત હજુ બાકી છે. એ વસૂલાત સઘન રીતે કરવા માટે આગામી સમયમાં અમે કડક કાર્યવાહી કરવાના છીએ. અમારા માગણાના તમામ બિલો ઇસ્યુ થઈ ગયેલા છે, હવે આવતીકાલથી અમે નોટિસો ઇસ્યુ કરીશું અને 15 દિવસ પછી અમે વોરંટ ઇસ્યુ કરીશું સીલ માટેના અને જપ્તી માટેના. ત્યારબાદ અમે જેનો ટેક્સ બાકી છે એના ઘર આગળ ઢોલ નગારા વગાડીશું, એમના નામો પેપરમાં ડિક્લેર કરીશું, પત્રિકામાં ડિક્લેર કરીશું અને એમને નળ કનેક્શન કાપવા કે ગટર કનેક્શન કાપવા જેવી કડક કાર્યવાહી કરીશું. કુલ મળીને આ વર્ષે અમારી 60% જેટલી વસૂલાત થાય એવો અમારો લક્ષ્યાંક છે. એના માટે કાયદેકીય રીતે જે કંઈ કડક પગલાં ભરવા પડે એ તમામ પગલાં નગરપાલિકા દ્વારા ભરવામાં આવશે અને જે બાકી ટેક્સદારો છે એમને હું આ એક સંદેશ આપવા માંગુ છું કે આપ સમયસર આપણો ટેક્સ ભરપાઈ કરી અને આવી કડક કાર્યવાહીમાંથી આપને પસાર થવું ન પડે એ માટે હું બોટાદ નગરવાસીઓને વિનંતી કરું છું.